હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ માર્કેટમાં મળે તેવો સેમ આમચૂર પાવડર ઘરે બનાવવાની રેસીપી. જો તમે આ રીતે બનાવશો એટલે તમારો આમચૂર પાવડર પણ માર્કેટ કરતાં વધારે સરસ, સસ્તો અને ચોખ્ખો બનશે. તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. એક વખત બનાવી અને તમે તેને આખા વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. રેસીપી જોઈ ત્યાં પહેલાં તમે મારી ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે, તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો, જે કરવું બિલકુલ ફ્રીમાં છે. તો આમચૂર પાવડર બનાવવા માટે મેં અહીંયા બે મોટી સાઇઝની કાચી કેરી લીધેલી છે. તમારે જેટલો પણ આમચૂર પાવડર બનાવવો હોય એટલી કેરી લઈ શકો છો. આટલી કેરીમાંથી એક નાનું બાઉલ ભરે એટલો આમચૂર પાવડર બનશે. તો પહેલાં તો કેરીને આપણે આ રીતે છોલી લેવાની છે. ત્યારબાદ હવે આ રીતેનું એક બાઉલ લઈ અને તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને તેમાં હાફ ટેબલ સ્પૂન જેટલું આપણે નમક એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દઈએ. ત્યારબાદ હવે આમચૂર પાવડર બનાવવા માટે તમારે જો કાચી કેરીની ચિપ્સ બનાવવી હોય કે આ રીતે ખમણવું હોય, તમારે જે પણ રીતે કરવું હોય એ રીતે કરી શકો છો. મેં અહીંયા તેને મોટા કાણાવાળી ખમણીથી ખમણ્યું છે. આ રીતે તમે ખમણ બનાવશો એટલે આમચૂર પાવડર ખૂબ જ જલ્દીથી બની જાય છે, કારણ કે આપણે તેને સૂકવવાનું હોય છે. તો આ રીતે જો પતલું ખમણેલું હશે તો તે ખૂબ જ જલ્દીથી સુકાઈ જશે. અધરવાઇઝ જો તમારે આ રીતે તેને ખમણવું ના હોય તો તમે તેની ચિપ્સ પણ કરી શકો છો. હવે સેમ આ જ રીતે આપણે બંને કેરીને ખમણી અને તૈયાર કરી લઈએ. અને આ રીતે જેમ ખમણ તૈયાર થતું જાય તેને આપણે જે પાણી તૈયાર કર્યું છે નમકવાળું તેમાં એડ કરતા જઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો આપણું ખમણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આ રીતે એક બીજું બાઉલ લઈ અને તેના ઉપર આ રીતેની ચાળણી રાખીશું અને આપણે તેનું બધું જ પાણી એકદમ સરસ રીતે નિતરી લેવાનું છે અને પોસિબલ થાય એટલી આપણે કેરીને કોરી કરી લેવાની છે. ત્યારબાદ હવે તેને સૂકવવા માટે આ રીતેની મેં એક મોટી પ્લેટ લીધેલી છે, જેના ઉપર આપણે આ રીતે કિચન ટાવલ રાખી દઈશું અને તૈયાર કરેલા ખમણને આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. જો તમારે ન્યૂઝપેપર અથવા તો ટિશ્યુ પેપર ઉપર કરવું હોય તો એ રીતે પણ કરી શકો છો. ત્યારબાદ હવે તેને સૂકવવા માટે ઘરમાં અથવા તો તમે તેને ટેરેસ પર તડકામાં પણ સૂકવી શકો છો. એકદમ સરસ એવું કરકરું ખમણ થઈ જાય ત્યાં સુધી તમારે તેને સૂકવવા દેવાનું છે, જેને લગભગ 1 થી 2 દિવસ જેટલો સમય લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું ખમણ એકદમ સરસ રીતે સુકાઈ ગયું છે અને તે આ રીતેનું થઈ જશે. ત્યારબાદ હવે મિક્સરનું નાનું જાર લઈ અને આપણે તેને ક્રશ કરી લેવાનું છે. તો એકદમ સરસ એવો તમે જોઈ શકો છો આમચૂર પાવડર બની અને તૈયાર થઈ ગયો છે. આ રીતે જો તમને જરૂર લાગે તો એક વખત તેને ચાળી પણ શકો છો. કોઈ પણ નવી રેસીપીઓમાં જ્યારે કોઈ પણ ખટાશની જરૂર હોય ત્યારે તમે આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો છો. અને એક વખત આ રીતે આમચૂર પાવડર બનાવી લેશો ત્યારબાદ આખું વર્ષ તમે તેને ઇઝીલી ઉપયોગ કરી શકો છો. તો હવે તમે પણ આ રીતે કાચી કેરીમાંથી આમચૂર પાવડર ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો.